નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં. ધોરણ બે, વિષય કલોલ ગુજરાતી, પર્યાવરણ, પૂર્ણા વર્તન. આપણે અગાઉ એક ભાગ ભણી ગયા. આજે આપણે ભણીશું ભાગ બે. ભાગ બે પાઠ ત્રણ, આટલા બધા રમકડા. પાઠ ત્રણ, આટલા બધા રમકડા. તો અગાઉ આપણે એક ગીતડું ગાયા, એમાં કરો રમકડા કૂચ કદમ, હાથીભાઈ ચાલે આગળ, પાસર ઊંડ સવારી. એ કાવ્ય પંક્તિ આપણે ગીતડું ગાયા. એ પછી આપણે રૂપેશ કાકા, રમકડાવાળા રૂપેશ કાકાની વાર્તા સાંભળી અને તેના પ્રશ્નોના જવાબનો આપણે અભ્યાસ કર્યો. આજે આપણે પ્રશ્ન ત્રણ, નીચેના સાચા વાક્યો સામે ખરાની અને ખોટા વાક્યો સામે ખોટાની નિશાની કરો. અહીં આપણે ખરા ખોટાની નિશાની કરવાની છે. સાચું વાક્ય હોય ત્યાં સાચાની નિશાની કરવાની અને ખોટું વાક્ય હોય ત્યાં ખોટાની નિશાની કરવાની છે. એક નંબર, રૂપેશ કાકાને બાળકો ગમતા ન હતા. તો રૂપેશ કાકાને તો બાળકો ના ગમતા હતા એવું હતું આપણે વાર્તા સાંભળી. એમાં રૂપેશ કાકાને બાળકો બહુ જ ગમતા હતા. રૂપેશ કાકાને બાળકો બહુ જ ગમતા હતા. તો રૂપેશ કાકાને બાળકો ગમતા ન હતા એવું આપ્યું છે. તો આ વાક્ય ખોટું છે. આ વાક્ય કેવું છે? ખોટું. તો અહીંયા ખોટાની નિશાની આવશે. રૂપેશ કાકાને બાળકો ગમતા હતા, એમના સંતાનો અમેરિકા ગયા હતા એટલે રૂપેશ કાકાને ગમતું ન હતું. એટલે એમને રમકડાની, એટલે રૂપેશ કાકાએ ટોય હાઉસ ખોલ્યું હતું. એમને બાળકો ખૂબ જ ગમતા હતા. બે નંબર, રૂચાને શિક્ષક રમવું ગમતું હતું. તો રૂચાને શિક્ષક રમવું ગમતું હતું. તો રૂચા જ્યારે ટોય હાઉસમાં ગઈ હતી ત્યારે તે શિક્ષક બની હતી એટલે રૂચાને શિક્ષક બનવું ગમતું હતું. એટલે આ વાક્ય સાચું છે. એટલે આપણે સાચાની નિશાની કરીશું. ત્રણ નંબર, શ્રીકાંત આખો દિવસ મોબાઈલથી જ રમતો હતો. જે અક્ષયનો ભાઈબંધ હતો એ શ્રીકાંત આખો દિવસ મોબાઈલથી જ રમતો હતો. તો સાચું વાક્ય છે આ, શ્રીકાંત મોબાઈલથી જ આખો દિવસ રમતો હતો. તો આ વાક્ય કેવું છે? સાચું છે. તો અહીંયા આપણે સાચાની નિશાની કરીશું. ચાર નંબર, અક્ષયે જેસીબી રમકડું શ્રીકાંતને રમવા માટે આપ્યું. અક્ષયે શ્રીકાંતને કયું રમકડું રમવા માટે આપ્યું હતું? જેસીબી નહોતું આપ્યું. જ્યારે શ્રીકાંત મોબાઈલ રમતો હતો ત્યારે અક્ષયે શ્રીકાંતને બોલતું વાંદરું એ રમકડું આપ્યું હતું. એટલે આ વાક્ય કેવું છે? ખોટું. જેસીબી નહોતું આપ્યું, બોલતું વાંદરું આપ્યું હતું. એટલે આ વાક્ય ખોટું છે. એટલે અહીંયા ખોટાની નિશાની આવશે. પાંચ નંબર, અક્ષય અને શ્રીકાંતે સાપ સીડીની રમત રમવાની ચાલુ કરી. અક્ષય અને શ્રીકાંતે સાપ સીડી રમત રમવાની ચાલુ કરી. જ્યારે રૂચા શિક્ષક બની હતી ત્યારે શ્રીકાંત અને અક્ષય કઈ રમત રમતા હતા? એ પછી સાપ સીડીની. તો આ વાક્ય સાચું છે. તો અહીં આપણે સાચાની નિશાની કરીશું. અહીંયા સાચાની નિશાની કરીશું. આ વાક્ય સાચું છે. તો અહીંયા સાચું કરીશું. સ નંબર, શ્રીકાંત ગુસ્સે થાય તો વાંદરું હશે. શ્રીકાંત ગુસ્સે થતો હતો તો વાંદરું હસતું ન હતું. વાંદરું પણ, શ્રીકાંત ગુસ્સે થતો હતો તો વાંદરું પણ ગુસ્સે થતું હતું. જેવું આપણે કરતા હતા કરીએ એવું વાંદરું પણ કરતું હતું. આપણે જેવું બોલીએ એવું બોલે અને આપણે જો ગુસ્સે થઈએ તો એ પણ વાંદરું પણ ગુસ્સે થતું હતું. એટલે શ્રીકાંત ગુસ્સે થાય એટલે વાંદરું હસતું નહોતું.
શ્રીકાંત હશે તો વાંદરું વસ્તુ હતું, એટલે આ વાક્ય ખોટું છે, એટલે અહીંયા આપણે ખોટાની નિશાની કરીશું. જેવું આપણે કરીએ એવું વાંદરું કરતું હતું, શ્રીકાંત જેવું કરે એવું કરતું હતું, એટલે અહીંયા ગુસ્સે કીધું અને અહીંયા હસવાનું કીધું, એટલે વાક્ય ખોટું છે. અહીંયા એવું લખ્યું હોય શ્રીકાંત ગુસ્સે થાય તો વાંદરું પણ ગુસ્સે થાય તો સાચું આવે, કેમ કે હસવાનું લખે એટલે આ વાક્ય ખોટું છે. સાત નંબર, બોલતું વાંદરું ભણવા બેઠું હતું. બોલતું વાંદરું ભણવા બેઠું હતું, હા, જ્યારે બીજા શિક્ષક વાળી ભણાવવા લાગી ત્યારે બોલતું વાંદરું પણ ભણવા બેઠું હતું, તો આ વાક્ય સાચું છે. તો અહીંયા વાક્ય માં ખરાની નિશાની સાચાની નિશાની કરીશું. આઠ નંબર, કબૂતર રમકડાનું હતું. કબૂતર રમકડાનું હતું એવું ઊંચાને લાગ્યું હતું, બારી ઉપર બારીએ કબૂતર બેઠું હતું સફેદ કલરનું, એટલે રૂચાને એવું લાગ્યું કે કબૂતર રમકડાનું છે, તો રૂચા કબૂતરને પકડવા ગઈ તો કબૂતર ઉડી ગયું. રમકડાનું હોય કબૂતર તો ઉડે નહીં, એટલે આ કબૂતર કેવું હતું, સાચુકલું હતું, એટલે કબૂતર રમકડાનું નહોતું, એટલે આ વાક્ય ખોટું છે, એટલે આપણે અહીંયા ખોટાની નિશાની કરીશું. આપણે અહીંયા ખરા સાચા ખોટા જોયા, હવે આપણે પ્રશ્ન ચાર જોઈશું. આપણે પ્રશ્ન ચારનો અભ્યાસ કરીશું. યોગ્ય શબ્દનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. અહીંયા આપણે યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. આપણને જે શબ્દ સાચો લાગે એ શબ્દ આપણે મૂકીને ખાલી જગ્યા પૂરવાની છે. એક નંબર, રૂપેશ કાકાના સંતાનો ખાલી જગ્યા રહેવા ગયા. તો રૂપેશ કાકાના સંતાનો ક્યાં રહેવા ગયા હતા એ આપણે રમકડાવાળા રૂપેશ કાકાની વાત સાંભળી, એમાં શરૂઆતમાં જ આપ્યું છે રૂપેશ કાકાના સંતાનો ક્યાં રહેવા ગયા હતા, તો લખવાનું ક્યાં ગયા હતા, અમેરિકા. ક્યાં ગયા હતા, અમેરિકા, તો અહીંયા લખવાનું અમેરિકા ખાલી જગ્યામાં. ત્રણ બે નંબર, રૂપેશ કાકાએ પોતાના ઘરને ખાલી જગ્યા નામ આપ્યું. રૂપેશ કાકાએ પોતાના ઘરને શું નામ આપ્યું હતું, રમકડા જે રાખતા હતા એ ઘરને રૂપેશ કાકાએ શું નામ આપ્યું હતું, એમાં શું શું રાખતા હતા, ટોય ટોય અને હાઉસ, રમકડાનું હાઉસ, એટલે રૂપેશ કાકાએ પોતાના ઘરને શું નામ આપ્યું હતું, ટોય હાઉસ. હાઉસ એટલે ઘર અને ટોય એટલે રમકડાનું હાઉસ, રમકડાનું ઘર ટોય હાઉસ નામ આપ્યું હતું. ત્રણ નંબર, અક્ષય અને શ્રીકાંત, અક્ષય અને ખાલી જગ્યા પાકા ભયબંધ હતા. તમને તરત ખબર પડી જશે અહીંયા ખાલી જગ્યામાં શું આવશે, હું બોલી જ ગઈ. અક્ષય અને ખાલી જગ્યા પાકા ભાઈબંધ હતા, તો કોણ કોણ ભાઈબંધ હતું પાકા, અક્ષય અને શ્રીકાંત. કોણ હતું, શ્રીકાંત, અહીંયા આપશે શ્રીકાંત. ચાર નંબર, ચાર નંબર, રૂચા ખાલી જગ્યાની બહેન હતી. રૂચા કોની બહેન હતી, આપણે બાર દરમિયાન જોઈ ગયા, તો રૂચા કોની બહેન હતી, તો રૂચા અક્ષયની બહેન હતી. કોની હતી, અક્ષયની, શ્રીકાંતની બહેન હતી, અક્ષયની બહેન હતી. અક્ષયનો ભાઈબંધ શ્રીકાંત હતો, પણ શ્રીકાંતની બહેન, ભાઈબંધની બહેન હતી એ, અક્ષયની બહેન હતી રૂચા. બરાબર, ખાલી જગ્યાએ શિક્ષક બની રમકડાને ભણવા બેસાડી દીધા. કોણ શિક્ષક બનીને રમકડાને ભણવા બેસાડી દેશે, કોણ બેસાડી દેશે શિક્ષક બનીને રમકડાને ભણવા, તો અક્ષયની બહેનનું નામ શું હતું, રૂચા. આપણે જોઈએ આગળની ખાલી જગ્યામાં શું નામ આવે, રૂચા, તો રૂચાએ એ ખાલી જગ્યામાં આવશે રૂચા. રૂચાએ શિક્ષક બની રમકડાને ભણવા બેસાડી દીધા. સ નંબર,
રૂચા એ ખાલી જગ્યાને ક્લાસની બહાર ઊભું રાખી દીધું. કોને ક્લાસની બહાર ઊભું રાખ્યું હતું? રૂચાએ જ્યારે ભણવા શિક્ષક બની રૂચા, ત્યારે રૂચાએ કોને ક્લાસની બહાર બેસાડી દીધું હતું, ઊભું રાખી દીધું હતું? જ્યારે રૂચા ભણાવતી હતી ત્યારે જેવું રૂચા બોલે એવા ચાણા વાંદરું પારતું હતું. એટલે રૂચા વાંદરાને બોલતું વાંદરાને તેને બોલતા વાંદરાને તેને શું કેમ ક્લાસની બહાર ઊભું રાખી દીધું? કોને? બોલતું વાંદરું. રૂચાએ બોલતું વાંદરું બોલતું વાંદરાને ક્યાં મૂકી દીધું? ક્લાસની બહાર કાઢી મૂક્યું. સાત નંબર. અક્ષાએ ખાલી જગ્યાની રમત શ્રીકાંત સાથે રમવાની ચાલુ કરી. અક્ષાએ કઈ રમત શ્રીકાંત સાથે રમ્યો હતો? કઈ રમત રમતા હતા શ્રીકાંત? અક્ષય સાપ સીડીની. તમે પણ આ રમતા છે ઘરે, તમે પણ સાપ સીડીની રમત રમતા હશો. સાપ સીડીની. સાપ સીડી કઈ કઈ ઘરમાં રમતો રમાય? કેરમ, ચેસ, પછી સાપ સીડી, અમદાવાદ લૂડો, એ રમતો તમે ઘરમાં રમી શકો. કેરમ એ બધી રમતો ઘરમાં રમી શકાય. એટલે અક્ષય અને શ્રીકાંત સાપ સીડીની રમત રમતા હતા. આઠ નંબર. બારી પાસે એક ખાલી જગ્યા રૂચાએ જોયું. બારી પાસે રૂચાએ શું જોયું હતું? એક કબૂતર. શું જોયું? કબૂતર. રૂચાને કેવું લાગ્યું કબૂતર? કે રમકડાનું હશે. અને જ્યારે રૂચા કબૂતરને પકડવા જાય છે ત્યારે કબૂતર ઉડી જાય છે, બરાબર? એટલે કબૂતર રમકડાનું ન હતું, સાચું હતું. એટલે તે ઉડી જાય છે જ્યારે પકડવા જાય છે. તો હવે આપણે જે જોઈ ખાલી જગ્યાઓ, હવે જોઈશું રંગેબિરંગી રમકડા. રંગેબિરંગી રમકડા એ ગીત આપણે ગાઈશું. અહીંયા ગીત ગાવાનું ને આપણે, અને મજા કરવાની, ગીત ગાઈને કરવાની ને. તો આપણે રંગેબિરંગી રમકડાની ગાડી આવી એ ગીત આપણે અહીંયા જોઈએ. રંગેબિરંગી રમકડાની ગાડી આવી, ચાલો જોવા જઈએ. તમને પણ આ ગમતું હશે ગીત, તો આપણે આ ગીત સાથે ગાઈએ સમૂહમાં. તમે પણ આ ગીત ગાજો. રંગેબિરંગી રમકડાની ગાડી આવી રે, નાના મોટા જોવા ચાલો સુસુલાવી રે. હાથી ઘોડા ઊંટ લાવી, ચકલી પોપટ મેના લાવી, ચાલો જોવા જઈએ. મે પછી દોડા સાથે બેટ લાવી, રીંસ લાવી, વાઘ લાવી, વાંદરા લાવી રે. નાના મોટા જોવા ચાલો સુસુ લાવી રે. સુખ 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 એન્જિન ગાડી લાવી, પમ પમ કરતી મોટર લાવી, ઉડતું વિમાન લાવી. નાની મોટી સાયકલ લાવી, ફુગ્ગાને ફરફરિયા સાથે મોર લાવી રે. નાના મોટા જોવા ચાલો સુસુ લાવી રે. પીપુડા પિસ્તોલ લાવી, નાનો એવો ઢોલ લાવી, ફરતું ચક ડોળ લાવી, બહેન માટે ડોલ લાવી. નાની મોટી ટીંગલીઓને વિસલ લાવી રે. નાના મોટા જોવા ચાલો સુસુ લાવી રે. રંગેબી રમકડાની ગાડી આવી રે, નાના મોટા જોવા ચાલો સુસુ લાવી રે. રંગેબિરંગી રમકડાની ગાડી આવી રે, નાના મોટા જોવા ચાલો. રંગેબિરંગી રમકડાઓની ગાડી આવી, એમાં સુસુ લાવી, ચાલો જોવા જઈએ નાના ને મોટાઓ. હાથી ઘોડા ઊંટ લાવી, હાથી ઘોડા અને ઊંટ લાવી, એની સાથે ચકલી પોપટ મેના પણ લાવી રે.
હાથી ઘોડા ઊંટ લાવી ચકલી પોપટ મેના લાવી એની સાથે હાથી ઘોડા ઊંટ લાવી અને ચકલી પોપટ મેના પણ લાવી દડા સાથે બેટ લાવી હિંસ સાલ રિંસ લાવી વાઘ લાવી વાંદરા લાવી રે નાના મોટા જોવા ચાલો સુસુ લાવી રે દડા સાથે બેટ લાવી રિંસ લાવી વાઘ લાવી અને વાંદરાઓ લાવી નાના મોટા જોવા ચાલો સુસુ લાવી રે રમકડાની ગાડી સુખ સુખ એન્જિન ગાડી લાવી પમ પમ કરતી મોટર લાવી ઉડતું વિમાન લાવી નાની મોટી સાયકલ લાવી ફુગ્ગા નેફર ભર્યા સાથે મોર લાવી રે નાના મોટા જોવા ચાલો સુસુ લાવી રે સુખ સુખ કરતું એન્જિન ગાડી લાવી પમ પમ કરતી મોટર લાવી પમ પમ કરતી હોર્ન મારતી ગાડી લાવી અને સુખ સુખ કરતું એન્જિન ગાડી લાવી રે ઉડતું વિમાન લાવી નાની મોટી સાયકલ લાવી આકાશમાં ઉડતું વિમાન લાવી રે અને નાની મોટી સાયકલો લાવી રે ફુગ્ગાને ફરફરિયા સાથે મોર લાવી રે ફુગ્ગાની સાથે ફરફરિયા અને મોર પણ લાવી રે નાના મોટા જોવા ચાલો રમકડાની ગાડી સુસુ લાવી રે પીપોડા પિસ્તોલ લાવી નાનો એવો ઢોલ લાવી ફરતું ચકડોલ લાવી બહેન માટે ઢોલ લાવી નાની મોટી ઢીંગલીઓને વિસલ લાવી રે નાના મોટા જોવા ચાલો સુસુ લાવી રે પીપોડા પિસ્તોલ લાવી રે પીપોડાની સાથે પિસ્તોલ એટલે બંદૂક લાવી રે નાનો એવો ઢોલ લાવી નાનો એવો ઢોલ વગાડવાનો આવે છે તમે જોયો હશે નાનો ઢોલ એવો ઢોલ લાવી રમકડાની ગાડીમાં ફરતું ચકડોલ લાવી રે નાનું ચકડોલ રમકડાનું આવે એવું ફરતું ચકડોલ લાવી રે બહેન માટે ઢોલ લાવી બહેન માટે શું લાવી ઢોલ લાવી અને નાની મોટી ઢીંગલીઓને વિસલ લાવી રે નાની અને મોટી ટીંગલીઓ લાવી અને એની સાથે વિસલ જે આપણે વિસલ વગાડીએ છીએ એ વિસલ તમે પોલીસ કાકા જોડે વિસલ લગાવવા જોઈ હશે ટ્રાફિક પોલીસ જોડે વિસલ વગાડે છે એવી વિસલ લાવી રે નાના મોટા જોવા ચાલો નાના મોટાને જોવા ચાલો રમકડાની ગાડી શું શું લાવી છે અહીંયા આપણે ગીત ગાયા અને એને સમજ્યા એનો અભ્યાસ કર્યો હવે આપણે ગીત ઉપરથી અમુક ખાલી જગ્યાઓ જોઈએ એના શબ્દો ગીતમાં કયા કયા શબ્દો આવ્યા છે એ આપણે જોઈએ તો રમકડાની ગાડી શું શું લાવી હતી તો રમકડાની ગાડી ઘણું બધું લાવી હતી તો રમકડાની ગાડી હાથી ઘોડા ઊંટ ચકલી પોપટ મેના પછી દડા સાથે બેટ રિંસ વાઘ વાંદરા સુખ સુખ એન્જિન ગાડી પછી પમ પમ કરતી મોટર ઉડતું વિમાન નાની મોટી સાયકલ ફુગ્ગા સાથે ફરફરિયા ચકડોળ પિસ્તોલ પીપુડા ફિસલ ઘણી બધી વસ્તુઓ રમકડાની ગાડી લાવી હતી આ બધી વસ્તુઓ રમકડાની ગાડી લાવી હતી તો રમકડાની ગાડી બેટ સાથે શું લાવી હતી દડા સાથે શું લાવી હતી રમકડાની ગાડી દડા સાથે શું લાવી હતી તો રમકડાની ગાડી દડા સાથે બેટ લાવી હતી શું લાવી હતી બેટ પછી આપણે એન્જિન કેવો અવાજ કરે છે એનો અવાજ કેવો આવે છે સુખ 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 કરતો એન્જિનનો અવાજ આવે છે અને મોટર કેવી લાવી હતી રમકડાની ગાડી પમ પમ કરતી કેવી લાવી હતી પમ પમ કરતી તો રમકડાની ગાડી બહેન માટે શું લાવી હતી તો બહેન માટે ડોલ લાવી હતી રમકડાની ગાડી બહેન માટે ડોલ લાવી હતી તો રમકડાની ગાડી કેવી હતી રંગેબી રંગેબિરંગી રમકડાઓની ગાડી
જોઈને બધા બાળકો ખુશ થઈ જાય. તમે પણ રમકડાને આવ્યા હોય તો આવી ગાડી આવે, આવા રમકડા જોઈને તમે પણ ખુશ થઈ જાઓ, તમને પણ રમકડા લેવાની મન થઈ જાય. રમકડા જોઈને પપ્પા મને આ રમકડું લઈ આપો એવું તમે રમકડા જોઈને કહેતા હશો, એટલે રમકડાની ગાડી જોઈને તમે પણ ખુશ થઈ જતા હશો. તો આપણે જોઈએ પ્રશ્ન પાંચ. પ્રશ્ન પાંચ, ગીતમાંથી શોધીને લખો. અહીંયા આપણે ગીતમાંથી શબ્દ શોધીને લખવાના છે. જેમાં ટ આવતો હોય તેવા શબ્દો લખો. દાખલા તરીકે મોટી, અહીંયા ટ આવ્યો ને, મોટી ટ શબ્દ આવો જોઈએ એવા શબ્દો આપણે લખવાના છે. ત્રણ, એક, બે ને ત્રણ ખાલી જગ્યાઓ આપી છે એમાં આપણે લખવાના છે. તો મોટી, પછી બીજા કયા શબ્દો આવશે તમને ખબર છે? તો પોપટ, ગીતમાં આવતા હોય એ જ શબ્દ પોપટ. પોપટમાં ત આવ્યો, ટ ટપાલીનો ટ, પોપટ. પછી બીજો કયો શબ્દ આવશે? બેટ, બે ટ ટ આવ્યો. પછી છેલ્લી ખાલી જગ્યા શું લખીશું આપણે? અહીંયા ખોટું લખી દઉં, અહીંયા આપણે ખાલી જગ્યા છે, અહીંયા આવશે પહેલાં પોપટ. શું આવશે? પોપટ. પછી અહીંયા બેટ આપણે નીચે લખી દીધું ખાલી જગ્યા. પછી એક શબ્દ બાકી રહ્યો, કયો આવશે? મોટર, મોટર. ટ આવી જો આ રહ્યો, અહીંયા ટ આવી જો ને, અહીંયા ટ આવી જો. હવે બે નંબર, આવા શબ્દ તમારે કાવ્યમાંથી ગીતમાંથી શોધીને તમારે લખવાના છે. હવે આપણે જોઈએ કયો શબ્દ લાવવાનો છે? ડ, જેમાં ડ આવતો હોય તેવા શબ્દો રમ. તો રમકડા, તો રમકડા આવ્યા તો એવા ડ શબ્દ આવતો હોય એવો શબ્દ શોધીને આપણે લખવાનો છે. ડ આવતો હોય એવો, ઘોડા. શું આવશે? ઘોડા. ડ આવી ગયો તો ઘોડા. પછી બીજો કયો શબ્દ આવશે? ઘોડા. પછી દડા, દડા. પછી છેલ્લો એક શબ્દ રહ્યો, ડોલ. બહેન માટે ડોલ, તો ડોલ. આડ આવી જો, આડ આવી જો અને આડ આવી જો, આવી જો ને. હવે ત્રણ નંબર, જેમાં વ આવતો હોય તેવા શબ્દો આવી. વ આવી જો આવીમાં, તો વ વાળા શબ્દો કયા લાવશો બીજા બોલો? લાવી, એક તો લાવી, રમકડાની ગાડી લાવી, લ આવી જો વ. પછી વાઘ આવી જો, વાઘ શબ્દ આવી જો, વાઘ. બરોબર, પછી બીજો કયો શબ્દ લખશો વ ઉપરથી? વિમાન, વિમાનનો વ આવી ગયો. બરોબર, ચાર નંબર, જેમાં પ આવતો હોય તેવા શબ્દો લખો. એક તો આવી ગયું પોપટ, પોપટ આવી ગયો. તો આપણે એવા શબ્દો શોધવાના છે, બોલો હવે તમે, તમને આવડશે આવા શબ્દો? જેમાં પ આવતો હોય એવા શબ્દો આપણે લખવાના છે. તો પમ પમ, એક તો પમ પમ આવી ગયો. પછી બીજો કયો શબ્દ લખીશું આપણે? પીપુડા. શું આવશે? પીપુડા. તો પીપુડા આવી ગયું. બરોબર, આવી ગયું ને પીપુડા. પછી બીજો કયો શબ્દ લખીશું? પિસ્તોલ. શું આવશે? પિસ્તોલ. તો પ આવી ગયો પિસ્તોલ. આપ આવી ગયો, આપ આવી ગયો અને પમ પમ પ આવી ગયો. તો આવી રીતે તમારે ગીતમાંથી જે શબ્દ, જે અક્ષર લખ્યો એ અક્ષર શબ્દ શોધવાનો છે અને તમારે લખવાનો છે. તો આપણે ભાગ બેમાં પૂરો થાય છે એમાં આપણે હોમવર્ક કરીશું, હોમવર્ક લખવાનું છે. તો હોમવર્કમાં આપણે લખીશું, આપણે ભાગ બે લખવાનું નથી, આપણે
હેડિંગ પણ મારેલું છે પાડતો હોય ને આટલા બધા રમકડા એ આપણે લખેલું છે. પ્રશ્ન બે સુધી આપણે લખ્યું તો હવે આપણે લખીશું પ્રશ્ન ત્રણથી. પ્રશ્ન ત્રણ, નીચેના સાચા વાક્યો સામે સાચાની અને ખોટા વાક્યો સામે ખોટાની નિશાની કરો એ આપણે લખવાનું છે. તો એમાં એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ, આ સ આઠ ખરા ખોટા આપણે કલોલની નોટમાં સારા અક્ષરે લખવાના છે. પછી પ્રશ્ન તો એમ પૂરો થાય પછી હેડિંગમાં પ્રશ્ન ચાર, યોગ્ય શબ્દનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. પછી આપણે ખાલી જગ્યા પૂરવાની છે. એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ, આ આઠ ખાલી જગ્યાઓ આપણે લખવાની છે. બરોબર, તો આપણે હોમવર્કમાં આટલું લખવાનું છે. પ્રશ્ન ત્રણ અને પ્રશ્ન ચાર આપણે કલોલની નોટમાં હોમવર્કમાં લખવાનું છે. અહીંયા આપણો આ પાઠ પૂરો થાય છે. હવે આપણે નેક્સ્ટ ટાઈમ આગલા પીરિયડમાં મળીશું. આવજો વિદ્યાર્થી મિત્રો.